અમદાવાદમાં સાબરમતી નદીના પ્રદૂષણ મામલે વિપક્ષનો મોટો આરોપ અને સાબરમતી નદીમાં હજુ પણ ગેરકાયદેસર રીતે કેમિકલ યુક્ત પાણી ઠલવાઈ રહ્યું છે. વિપક્ષ કહી રહ્યું છે કે સમગ્ર મામલે વિપક્ષી નેતાએ ગ્યાસપુરમાં સ્થળ મુલાકાત કરી અને ગંભીર આરોપ લગાવ્યા. એએમસી ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ હાઈકોર્ટની આંખમાં ધૂળ નાખી રહ્યા છે. કહ્યું કે એએમસીએ સીલ કરેલું આઉટલેટ એએમસીના અધિકારીઓએ જ ખોલી નાખ્યું. તંત્રના ચોપડે સીલ પણ અહીંયા બે રોકટોક દૂષિત પાણી છોડાઈ રહ્યું છે. ડ્રેનેજ વિભાગના અધિકારીઓ હપ્તો લેતા હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો. તો ફેક્ટરી માલિકો પાસેથી મહિને 1 કરોડનો હપ્તો લેતા હોવાનો પણ વિપક્ષે આરોપ લગાવ્યો. કે યહાં પે ઇસ વિસ્તાર મે ઇલીગલ તરીકે સે 730 ફેક્ટરીઓ કો સીલ કરને કા આદેશ દિયા થા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને યહાં ગ્યાસપુર મે એક આઉટલેટ બનાયા ગયા, એક સીલ બનાયા ગયા, તાકે ફેક્ટરીઓ કા ગંદા પાણી સાબરમતી નદી મે ના જાય. લેકિન જબ હમ યહાં કી મુલાકાત લે રહે તો વાસ્તવિકતા બહોત અલગ દેખને કો મિલ રહે હૈ. યહાં પર વો સીલ ઓપન હૈ ઓર પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ડ્રેનેજ પ્રોજેક્ટ કે કુછ ચુનિંદા અધિકારી ઇન ફેક્ટરીઓ વાલો કે સાથ મિલકર માસિક 1 કરોડ રૂપે કા ભ્રષ્ટાચાર કે રૂપ મે હફતા લેતે હૈ ઓર યે સીલ ખોલને કા કામ કરતે તાકે ઉનકા ગંદા પાણી સાબરમતી નદી મે જા સકે. એક તરફ તો હાઈકોર્ટ બાર બાર ફટકાર લગાતા હૈ, લેકિન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ભ્રષ્ટ અધિકારી સુધરને કા નામ નહીં લેતે. કોંગ્રેસ પાર્ટી યે માંગ કરતી હૈ કે ઇસ તરીકે કે અધિકારી કો જો ભ્રષ્ટાચાર મે ડૂબા હુઆ હૈ, જો હાઈકોર્ટ કી ભી નહીં માનતા હો, ઉને તાત્કાલિક સસ્પેન્ડ કરના ચાહિયે ઓર ઇસ તરીકે કા જો કનેક્શન જો આઉટલેટ સિર્ફ નાટક કરને કે લિયે બનાયા ગયા ઉસે તાત્કાલિક સીલ કરના ચાહિયે તાકે પ્રદૂષિત પાણી નદી મે ના જા સકે. દેશ